नमो अरिहंताणं नमो सिद्धाणं नमो हायविराणं नमो जयाणं नमो लोये सौसाहुनं असपंसनमोकारो सर्वपापनाशनो मङ्गलाणं च सर्वे परमं अवैमङ्गलम् अज्ञानतिवीरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजं श्रीराजचन्द्रयं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતના સ્વાધ્યાયમાં આપણે ઉપદેશ નોંધ એમાં 30મા આંક સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 31મો આંક લઈએ છીએ. અહીંયા 31મા આંકમાં કહે છે કે આસ્થા તથા શ્રદ્ધા, આસ્થા અને શ્રદ્ધાની વાત કરી છે. દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. જીવનું અસ્તિત્વ, કેટલાય લોકોને હજી આત્માના અસ્તિત્વ વિશે ખ્યાલ નથી. બીજી રીતે કહીએ તો એવું અસ્તિત્વ જે ત્રિકાળ અસ્તિત્વ, ત્રણેય કાળે રહેલું છે, આત્મા નિત્ય છે, એવા આત્માના નિત્યપણા સંબંધી ખ્યાલ નથી. અને કેટલાકને તો આત્મા છે એવી એ માન્યતા નથી. જગતમાં બધા પ્રકારના જીવો હોય ને, આમ બધા બહુ બીજી રીતે હોશિયાર હોય, પૈસા વગેરે બધું ઘણું બધું હોય અને બુદ્ધિશાળી હોય, બીજી કોઈ રીતે કંઈક ખરાબ કાર્ય કરતા ન હોય, લૌકિક દ્રષ્ટિએ બધું બરાબર લાગે આપણને કે સજ્જન પુરુષ છે, પણ છતાં એમને જયારે પૂછીએ તો કે આત્મા, તો કે આત્મા કોને જોયો છે, કોને ખબર આત્મા છે કે નહીં, આવી વાત પણ કરે. એવું નહીં પણ કેટલાક તો એ રીતે પણ વાત કરે. બહુ બધા એવા મહાત્માઓના પ્રવચનો વગેરેમાં આવતા હોય, આમ તેમ ડાઈ ડાઈ વાત કરતા હોય, પણ જયારે વાત આવે પુનર્જન્મની તો કે પુનર્જન્મ અમે પુનર્જન્મમાં નથી માનતા, પુનર્જન્મમાં નથી માનતા. આવું કહેવા વાળા મળે આપણને, આપણી આસપાસમાં કેટલાય લોકો એવા છે કે જયારે આપણે એમની સાથે ક્યારેક કોઈક વખત એવી ઉંડાણથી વાત કરતા હોઈએ ત્યારે એ ખ્યાલ આવે કે અરે આ તો આમાં તો પુનર્જન્મમાં માનતા નથી ને, આમ ધર્મના કાર્યમાં તો આગળ બેસે છે બધી જગ્યાએ, આમ સમારંભ વગેરે આ તે સર્વધર્મ પરિષદમાં બેઠા હોય ને, અહીંયા બેઠા હોય ને, ત્યાં ને બધે કેટલી ચર્ચાઓ ને કેટલા લેખો લખતા હોય ને, પુનર્જન્મ માનતા નથી, આપણને આશ્ચર્ય થાય. એટલે એનો અર્થ એ થયો કે આત્માના અસ્તિત્વ સંબંધી અહીંયા જે વાત કરી છે, જીવનું અસ્તિત્વ એટલે આત્મા, જીવ કહો કે આત્મા કહો, કેટલાકની માન્યતા એવી છે કે શરીર સહિત હોય ત્યાં સુધી એને જીવ કહેવાય અને પછી આત્મા કહેવાય, એવી વાત નથી. જીવ કહો કે આત્મા કહો, એને જે તે જગ્યાએ જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે એ શબ્દનો પ્રયોગ કરવામાં આવે, પણ એથી આત્મા આત્મા જ છે, એ જ જીવ છે, એ જ જીવ છે. તો એના અસ્તિત્વ માટેનો નિર્ણય જયારે કરવા બેસે જીવ, તો એનું હોવાપણું એ છે અને છે તો કેવો છે, છે તો કેવો છે એ પૂરેપૂરું જો જાણે નહીં તો ખરેખર એને આત્માના અસ્તિત્વ સંબંધી સાચી માન્યતા છે નહીં, શ્રદ્ધા છે નહીં,
એને ભ્રમ છે, એ એની બધી કલ્પના એ આત્માનું અસ્તિત્વ માને છે. આપણે તો જૈન દર્શનમાં કેટલાય વખતથી અભ્યાસ કરી એટલે આપણને કલ્પના પણ ના આવે કે આત્મા વિશે બીજા અન્ય દર્શનની અંદર જાત જાતની માન્યતાઓ પ્રવર્તે છે, જુદી જુદી રીતે એમની માન્યતાઓ પ્રવર્તે છે, જે આપણને તો આશ્ચર્ય ઉપજાવે કે આવો કઈ આત્માનું સ્વરૂપ થોડું હોય. અહીંયા જે કહ્યું છે એ વાત બહુ મહત્વની છે. દરેક જીવે જીવના આત્માના અસ્તિત્વ થી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. ક્યાં સુધી? અસ્તિત્વ છે ત્યાંથી શરૂ કરી અને આત્મા કેવો છે એ બધી વાત, અને પછી એનું મૂળ સ્વરૂપ જેવું છે શુદ્ધ સ્વરૂપ, તો એવા શુદ્ધ સ્વરૂપ એટલે કે આ કર્મ રહિત દશા, પૂર્ણ શુદ્ધ શાંતિ દશા, શાંતિ આનંદની દશા, અવ્યાબાદ સુખની દશા, એવી મોક્ષની દશા, મુક્ત એટલે શેનાથી મુક્ત થાય છે? આ સર્વ કર્મથી મુક્ત થાય છે, નો કર્મથી, ભાવ કર્મથી, જળ કર્મથી ભૂમિ મુક્ત થઈ જાય છે એવી એ દશા. ત્યાં સુધીની બધી વાતની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી, આમાં તો આખો મોક્ષ માર્ગ આવી ગયો, આખું જૈન દર્શન આવી ગયું, ત્યારે આ આવી શ્રદ્ધા થાય. શાસ્ત્રમાં આચાર્ય ભગવાને બધી જ વાત કરી છે, અને એવી શ્રદ્ધા કરવા માટે એને એટલો બધો શાસ્ત્રનો અભ્યાસ કરવો પડે તો જ એને બરાબર શ્રદ્ધા થાય, નહીતર તો એ ફેરવાઈ જશે, બીજો માણસ આવીને બીજી રીતે વાત કરશે તો એ બદલાઈ જશે. જીવના અસ્તિત્વ સંબંધી અને મોક્ષ સંબંધીની એ અનેક પ્રકારે મતિ કલ્પના એ વાત કરશે. અહીંયા જે શ્રદ્ધા કરવાની વાત કરી છે એ તો જીનેશ્વર કથિત મોક્ષ માર્ગની અંદર જે રીતે વાત આવી છે એ રીતે શ્રદ્ધા કરવા માટે એનું કહ્યું છે. આ કઈ નાની વાત નથી, અડધી લીટીમાં તો કૃપાળુ દેવે આપણને બહુ મોટી આજ્ઞા આપી દીધી કે ભાઈ તું વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજ. આત્માના સ્વરૂપને સમજવા જાય તો એમને એમ તો સમજાશે નહીં, આત્માને દ્રવ્ય તરીકે સમજે તો જીવ દ્રવ્ય, તો જીવ દ્રવ્ય છે તો પછી બીજા દ્રવ્યની સાથેના એના સંબંધો એને સમજવા તો પડશે ને, અને બીજા દ્રવ્ય સાથેના સંબંધનો વિચાર કરે તો એને બીજા દ્રવ્યને પણ જાણવા પડે, બીજા દ્રવ્યનું સ્વરૂપ પણ જાણવું પડે, એટલે છ છ દ્રવ્યના સ્વરૂપને એને સમજવું જ પડે. નહીતર તો જીવ દ્રવ્ય વિશે સાચી શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા થાય નહીં, એ ભેળસેળ કરી બેસે, એ ભેળસેળ કરી બેસે કે જે ઉદગળનો સ્કંધ એવું જે શરીર, એ સહિત જીવનું અસ્તિત્વ એ માનવા લાગે. શરીર સહિત જીવનું અસ્તિત્વ માનવા વાળા ઘણા છે, જૈનમાં એ પોતાની જાતને જૈન કેળવતા હોય, જૈનના ઉપદેશકો એવું માને છે કે જ્યાં સુધી એ શરીર સહિત છે ત્યાં સુધી શરીર જે છે એ ચેતન છે, આવી માન્યતા વાળા એ કેટલાય છે. શું થાય બધાનું? એટલે સાચી અહીંયા તો વાત માટે વાત કરી છે કે જે સત્ય છે એવું જીવનું અસ્તિત્વ કેવું છે. અસ્તિત્વ નિત્ય છે, જીવ અનાદિનો છે, અનંત કાળથી છે, એને કોઈએ કર્યો છે, ઉત્પન્ન કર્યો છે, બનાવ્યો છે એવી કોઈ વાત હોતી જ નથી. અને બધા જ જીવ અનંત કાળથી છે, કોઈ આગળ પાછળ છે એવી વાત નથી, કેમ કે કોઈની ઉત્પત્તિ નથી, તો બધા એક સાથે જ છે, પહેલેથી જ છે. એવું જીવનું અસ્તિત્વ અને એ શુદ્ધ છે, એ વર્તમાનમાં પર્યાયમાં એને મલિનતા હોય છતાં એ જીવ દ્રવ્ય જીવ તત્વ શુદ્ધ છે એવું એનું અસ્તિત્વ એનો સ્વીકાર કરવો, એવું અસ્તિત્વ એનું છે. અને જેને એવું શુદ્ધ અનેક પર્યાયોનો વિચાર કરીએ તો આ સંસાર પર્યાય સિવાય જે પૂર્ણ શુદ્ધ દશા છે, મોક્ષ થાય છે તો એ પછીથી એ દશા થાય છે તે સિદ્ધની દશા થાય છે, તો એ સિદ્ધની દશા કેવી હોય એનો પણ એમાં તો વિચાર આવી જાય. અને પછી તો એ વાત આવે કે આટલા બધા જીવો સંસાર પર્યાયમાં દેખાય છે અને સિદ્ધ તો દેખાતા પણ નથી, તો પછી એ સિદ્ધ હશે કે નહીં એનો પણ વિશ્વાસ ના આવે. એટલે અહીંયા તો કૃપાળુ દેવે કહ્યું કે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી, એટલે જે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, અને મોક્ષનો ઉપાય થયા થકી જીવ મુક્તિને પ્રાપ્ત કરે છે. આ બધી વાત એમણે એમાં લીધી. અને આત્મસિદ્ધિની અંદર એ વાત એમને છ પદના પત્રના વિસ્તાર તરીકે એમાં લઈ લીધી છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે,
આ વાત તો અમને 6 પદના પત્રમાં લીધી ને પછી એ આત્મસિદ્ધિની અંદર એ વાત સમજાવી. તો આવી શ્રદ્ધા માટે થઈને કેટલો મોટો પુરુષાર્થ કરવો પડે. અહીંયા તો એક લીટી છે, એક લીટી વાંચીને આગળ કેવી રીતે વધાય. આ દરેક વાતનો જયારે વિચાર કરવા બેસીએ છીએ તો એમ થાય છે કે આ તો કલાકોના કલાકો સુધી આ વાતનો તો પાર ના આવે એટલી બધી વાત આવી. આખું જૈન દર્શન એમાં તો સમાઈ જાય છે. દરેક જીવે આમ કરવું એમ કહ્યું એનો અર્થ શું? કે આપણને એ આજ્ઞા કરી, એ આજ્ઞા મારે માટે પણ છે, અને એ આજ્ઞાને જો હું શિરોમાન્ય કરું છું, માથે ચડાવું છું કૃપાળુદેવની આજ્ઞાને, તો તો પછી મારે કેટલો મોટો પુરુષાર્થ કરવો પડે જીવના સ્વરૂપને સમજવા માટે. અને એ બધું મને કોણ સમજાવે? ક્યાંથી મને બધું પ્રાપ્ત થાય? હું આ જીનવાણીનો અભ્યાસ ન કરું તો મને ક્યાંથી એ પ્રાપ્ત થાય? કેટલા બધા ગ્રંથ જે દ્વારા જીવના સ્વરૂપને જુદી જુદી રીતે વર્ણવવામાં આવ્યું છે. જીવનું સ્વરૂપ જેવું શુદ્ધ છે તે છતાં એ શુદ્ધ છે એ વખતે કર્મની ઉપાધિ એની સાથે છે તો કઈ રીતે છે? અને એ કર્મની ઉપાધિ પણ પાછી બદલાયા કરે છે, તો કર્મનું સ્વરૂપ પણ જાણવું તો પડે ને. નહીંતર જીવના અસ્તિત્વ વિશે એને ખ્યાલ કેવી રીતે આવશે? કેમ કે કર્મની ઉપાધિને કારણે એની નિગોદથી માંડી અને સિદ્ધ પરમાત્મા સુધીની બધી પર્યાયો છે. તો નિગોદમાં જે છે જીવ એને તો એ માનતોય નથી. આ સક્કરિયા ને બટાટા, કાંદા ને લસણ, આ બધાની એક નાની ઝીણી કટકી, એની અંદર અસંખ્ય શરીર, અને એ દરેક શરીરની અંદર અસંખ્ય જીવો, અને એનું આયુષ્ય પણ કેટલું, આપણે શ્વાસ લઈને મૂકીએ એટલામાં તો એના 18 ભવ થાય. હવે ત્યાં એ જીવ છે એને માનવો એ કઈ નાની વાત છે? એ ક્યારે માની શકાય? કેટલો અભ્યાસ કરીએ ત્યારે એને માની શકાય? કેટલી બધી વાત આવી ગઈ. જૈન દર્શનનો સમગ્રપણે ચારે અનુયોગ દ્વારા જો અભ્યાસ કરવામાં આવે તો જ બધી વાત બરાબર સ્પષ્ટ થાય. દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી, એમાં જરા પણ શંકા રાખવી નહીં. અને શંકા હોય તો એના સમાધાનો પ્રાપ્ત કરી લેવા. શાસ્ત્રમાં બધાના સમાધાનો મળે જ છે, પણ પુરુષાર્થ કરવો પડે, એવો અભ્યાસ કરવો પડે. અનેક વસ્તુના સમાધાનો આપણને ન હોય, ન પ્રાપ્ત થતા હોય, તો પછી એ શ્રી ગુરુ પાસેથી સમજીએ કે શાસ્ત્ર દ્વારા સમજીએ. અને શંકા તો બિલકુલ હોવી જોઈએ નહીં. આશંકા હોય, સાધક જીવને શંકા ન હોય, આશંકા હોય. આશંકા એટલે કે આપની વાત તો બરાબર છે પરંતુ મને સમજમાં નથી આવતી, એનું નામ આશંકા. અને શંકા એટલે હું માનતો નથી, એનું નામ શંકા. એમાં બહુ મોટો ફેર છે. જે શંકા રાખે છે એને તો સુધરવું નથી, એને માનવું નથી, સ્વીકારવું નથી. અમને શંકા છે એટલે પછી વાતને માનવા જ તૈયાર નથી. જયારે આશંકા કરે છે એ તો સમજવા માંગે છે, એને આશંકા થાય કે આ વાત તો બરાબર લાગે છે પણ મને કઈ બેસતી નથી, આ સ્થાને મને કઈક પ્રશ્ન થાય છે વગેરે, એ આશંકા. આશંકા વાળો જીવ છે એ આગળ વધે છે, શંકા વાળો જીવ આગળ વધતો નથી. તો એમાં જરા પણ શંકા રાખવી નહીં. આશંકા થાય, પ્રશ્ન થાય તો એના સમાધાન મળી જાય, પણ શંકાનું કોઈ નિવારણ નથી. શંકાના નિવારણ માટે તો એને પોતાની જાતને બદલવી પડે કે ના, એમ વાત વાતમાં શંકા કરે ન ચાલે. આટલા બધા શાસ્ત્ર લખાયા છે, આટલી મોટી જીનવાણી છે, આટલા આગમ છે, આ બધું જે છે, અને હું શંકા કરીને બેસી રહું તો મારી ભૂલ છે. ના, મને ફરીથી વિચારવા દે, એમ શંકા ન કરાય. જૈન દર્શન વિશે આવી રીતે હું શંકા કરું છું એ ઠીક નથી થતું. અને પાછા મધ્યસ્થ થવું જોઈએ કે મને ફરીથી વિચારવા દે, મધ્યસ્થપણે ન્યાયપૂર્વક વિચારવા દે, અને પછી નથી સમજણ પડતી તો હું એમાંથી બીજાને પૂછું. પણ એમને હું આમ નામ દરેક વસ્તુમાં શંકા કરી અને એને કાઢી નાખું, એ વાત બરાબર નથી. એવો એટીટ્યુડ હોવો જોઈએ. અહીંયા કે છે કે એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે. અશ્રદ્ધા રાખવી આમાં જીવના સ્વરૂપને વિશે અને જીવના ની જે પર્યાય છે એ બે મુખ્ય પર્યાય, એક સંસાર પર્યાય અને એક સિદ્ધ પર્યાય. તો જ્યાં સુધી એ સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી એને અનેક પ્રકારના સમાધાનો પ્રાપ્ત કરવા જ પડે. એટલે કેટલી બધી વસ્તુ એવી હોય કે એને સમજમાં ના આવે તો કઈ એને એ માટે અશ્રદ્ધા કરવાની જરૂર નથી. એને માટે અશ્રદ્ધા ના કરવી,
પરંતુ જે સમજમાં નથી આવતું એ કઈ રીતે છે એને સમજવું અને પછી શ્રદ્ધા ન કરવું. બીજી આંધળી શ્રદ્ધા પણ ન કરવી, કોઈકે કહી દીધું માટે એમ નહીં, કોઈકે કહી દીધું માટે એમ નહીં, પોતે એનો તત્વ વિચાર કરવો, નિર્ણય કરવો શાસ્ત્ર દ્વારા, ગુરુની વાણી દ્વારા. અને સૌથી મુખ્ય વાત તો એ છે કે જ્યારે નિર્ણય કરવા બેસે છે તો સાચો નિર્ણય તો જ્યારે એને અનુભૂતિ થાય છે ત્યારે જ થાય છે. એટલે સમ્યક શ્રદ્ધા જેને કહીએ એ સાચી શ્રદ્ધા, એ તો જ્યારે એને અનુભૂતિ થાય, પોતે જેવો છે એવો પોતાને અનુભવમાં આવે ત્યારે જ થાય છે. પણ ત્યાં સુધી દ્રવ્યશ્રુતના આધારે એને શ્રદ્ધા રાખવી, અશ્રદ્ધા ન કરવી. એટલે કે છે કે આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે. અશ્રદ્ધા કરશે તો પતિત થશે, એને પડવાનું થશે. અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી. ત્યાંથી પડવાનું થયું પછી કાંઈ સ્થિતિ રહેતી નથી, કાંઈ સ્થિતિ રહેતી નથી. એટલે પછી કે તમે ક્યાંય ના રહેતા નથી, તમે પછી તો એવી ઊંડી ગર્તમાં જઈ પડો છો. ક્યાં ગર્તમાં જઈ પડો છો કે તમે એમાંથી તો પછી એકેન્દ્રિયમાં અને ઇતર નિવોદમાં જઈ પડો છો. અશ્રદ્ધા કર્યા જ કરશે અને કોઈ પણ પ્રકારે ધર્મના માર્ગમાં પ્રવર્તવાનો પ્રયત્ન જ નહીં કરે, અને માત્ર ઇન્દ્રિય દ્વારા જે જાણપણું છે એને જ સાચું માને, અને અતિન્દ્રિયપણે જે કઈ વાત આવે છે એને એમ માને કે બધા ગપ્પા છે, આચાર્ય ભગવાનની વાતને પણ એમ માને કે આ બધી ઉપજાવી કાઢેલી વાત છે, કલ્પિત છે, આવું બધું માને એવા લોકો ઘણા છે જગતમાં. તો એ એમ માનનાર જે છે એ ક્યાં જવાનો છે? એને જીનવાણી તો પ્રાપ્ત નહીં થાય, પણ એની એવી માન્યતા વિરાધનાને કારણે એને અનંતાનુબંધીના બંધ પડશે. 70 કરોડા કરોડી સાગરો બમ નો અનંતાનુબંધીનો બંધ પડી શકે. મિથ્યા માન્યતાઓ આવી કરે ને એને કારણે આ બધું ગૃહિત મિથ્યા તો કહેવાય. ખોટી માન્યતાઓ બધી જાણી જોઈને કરવી, સાચા દેવ ગુરુ શાસ્ત્રનો વિરોધ કરવો, એ બધું જે કરવામાં આવે એને કારણે એને એવા બંધ પડે અનંતાનુબંધીના, અને એમાંથી ક્યારે એ પાછો નીકળવાનો હતો? અને છેવટે અંતે શું થાય? 2000 સાગરોપમનો ત્રસ્કાળ તો ક્યાંય પૂરો થઈ જાય એકેન્દ્રીમાં, અને પછી પાછો ઇતર નિગોદમાં ચાલ્યો જાય. એટલે કે છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી એમ કહી, અને કૃપાળુદેવે ઘણું બધું આપણને કહી દીધું. પણ આ બધું આપણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તો આપણને ખ્યાલમાં આવે છે. જેને બિલકુલ શાસ્ત્રનો અભ્યાસ નથી, આ 2 લીટી 2 લીટીમાંથી શું પ્રાપ્ત કરે? સામાન્યપણે વાંચીને આગળ વધી જાય. શાસ્ત્ર અભ્યાસ કરીએ ત્યારે કૃપાળુ દેવે જે ગહન વાત કરી છે ને એ આપણને ખ્યાલમાં આવે છે. આપણી આંખ ઉઘાડી નાખે એવી ઘણી બધી વાત કૃપાળુ દેવે એક અડધા વાક્યમાં કરી હોય, પણ એ ક્યારે ખ્યાલ આવે? આપણે ખૂબ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય ને તો એ ખ્યાલ આવે, નહીતર કઈ ખ્યાલમાં આવતું નથી. અહીંયા કૃપાળુ દેવ લખે છે, એમણે કહ્યું છે, એ અહીંયા લખાણમાં છે કે 70 કોટા કોટી એટલે 70 કરોડા કોટી સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંધાય છે. અનંતાનુબંધી આપણે કહીએ છીએ ને, મોહનીય કર્મની અંદર દર્શન મોહની અને ચારિત્ર મોહનીય, ચારિત્ર મોહનીયની પહેલી ચોકડી એની એ અનંતાનુબંધીની, તો એ અનંતાનુબંધીની સ્થિતિ કેટલી જાય? 70 કરોડા કરોડી સાગરોપમની સ્થિતિ બંધાય, અને બાંધવા માટે કેટલો સમય જોઈએ? બાંધવા માટે કેટલો સમય? અંતર્મુહૂર્તમાં 48 મિનિટ કરતા ઓછા સમયની અંદર એ બંધાઈ જાય. એવો સખત વિરોધ એ કરે જીનવાણીનો એવો સખત વિરોધ, અને અંદરમાંથી આમ ખૂબ જ હોય એવું જ માન્યતાને લઈને બેઠો હોય, અને એનાથી વિપરીત માન્યતાના પોષણ જો કરતો હોય તો એને એવા બંધ પડી જાય. 70 કરોડા કરોડી સાગરોપમની સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંધાય છે, જો કૃપાળુદેવ લખે છે. અને એમ જ છે, શાસ્ત્રમાં એ વાત આવે છે, શાસ્ત્રમાં એ વાત છે. જેને લઈને જીવને અસંખ્યાતા ભવ ભ્રમણ કરવા પડે છે, એને કારણે પછી કેટલા ભવ, એના અસંખ્ય ભવ થાય કોઈ પાર વિનાના. એમાં જોઈએ એક ઇન્દ્રિયમાં ચાલ્યો ગયો તો કેટલા ભવ, એમાંથી એને બહાર નીકળવું કેટલું અઘરું. એક ઇન્દ્રિયમાંથી બહાર નીકળવું, કેટલો કાળ વીતી જાય અને બહાર નીકળવું એને મુશ્કેલ થઈ જાય. ઇતર નિગોદમાં ગયો હોય ત્યાંથી પાછો ક્યારે બહાર નીકળે?
બહુ શાંતિથી આ બધી વાતનો વિચાર કરવાની જરૂર છે. અને એ અનંતાનુબંધીની જયારે વાત કરીએ છીએ તો કૃપાળુદેવે એ વિશે બહુ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે, અનંતાનુબંધીનું કારણ શું, અને એ વિશે આપણે તત્વધારાની અંદર એક પ્રકરણ છે, એક ચેપ્ટર છે, અને એ ચેપ્ટર આપણે ઘણી વાર લીધું છે. કૃપાળુદેવે એમાં વિસ્તારપૂર્વક જે બધી વાત જ્યાં 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 કરી છે ત્યાંથી ત્યાં સંકલિત કરીને લેવામાં આવી છે કે અનંતાનુબંધીનું કારણ શું. એ આ ગૃહિત મિથ્યાત્વ જે છે, જાણી જોઈને ઉભું કરેલું સામેથી કુગુરુ કુદેવ કુશાસ્ત્રની શ્રદ્ધા કરી અને સાચા દેવ ગુરુ શાસ્ત્ર ની કોઈ પણ રીતે વિરાધના કરવામાં આવે તો એવા અનંતાનુબંધી ના બંધ પડે છે. અહીંયા આગળ કહે છે કે ચારિત્ર મોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શન મોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. અષ્ટપહુળ કુંકુંદાચાર્ય ભગવાનનો ગ્રંથ છે, એમાં દર્શન પહુળ જે છે એની ત્રીજી ગાથાની અંદર આ વાત કરવામાં આવી છે કે જે જેને ચારિત્ર મોહથી ને કારણે પડવું થાય છે એ તો મુકાય છે, એને તો વાંધો નથી આવતો છેવટે પાછો, પણ જે દર્શન મોહથી મુકાય છે એટલે કે દર્શન મોહનીય ને કારણે જે મુકાય છે એટલે કે જેને શ્રદ્ધામાં ભૂલ થાય છે એ મુકાતો નથી. કેમ કે શ્રદ્ધામાં ભૂલ થશે એટલે પછી ચારિત્રમાં ભૂલ થવાની જ છે. શ્રદ્ધા સમ્યક જેની થઈ છે અને એને કોઈ અપેક્ષાએ ચારિત્રમાં પડવાનું થયું છે તો શ્રદ્ધા સમ્યક છે એટલે પાછો એ મુકાશે, એટલે કે પાછો એ વળી જશે. જેની શ્રદ્ધા સમ્યક થઈ છે, સમ્યક દર્શન થયું છે, એને જે આઠ અંગ પ્રગટ થાય છે તો એમાં એક અંગ એવું પ્રગટ થાય છે કે પોતે પોતાનું સ્થિતિકરણ કરી લે છે. કેમ કરી લે છે? કેમ કે એની શ્રદ્ધા સમ્યક છે એટલે પોતાની ભૂલ એને સુધરી જાય છે અને ચારિત્રમાં જે પડવાનું થયું હતું ત્યાંથી એ પાછો વળી જાય છે. એ વાત અહીંયા કૃપાળુદેવે લીધી છે કે ચારિત્ર મોહનો લટક્યો એટલે કે ચારિત્ર મોહમાંથી એ પડ્યો છે તો એ તો ઠેકાણે આવે છે, પણ દર્શન મોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. શ્રદ્ધા દર્શન મોહનીને કારણે એને ભ્રમ છે, એને વિભ્રમ છે, એની વિપરીત માન્યતા છે, ખોટી શ્રદ્ધા છે, એને મિથ્યાત્વ છે. તો એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જેમાં નિમિત્ત કારણ છે એને કારણે જે એની વિપરીત માન્યતા ખોટી શ્રદ્ધા જે છે તે, તો એ દર્શન મોહનો પડ્યો તે ઠેકાણે આવતો નથી. સૌથી સારી વાત જો કાંઈ પણ હોય તો જેને સમ્યક દર્શન થાય છે, અનુભૂતિ પૂર્વક જેને સમ્યક દર્શન થાય છે એને દર્શન મોહનીય તો જાય છે પણ સાથે ને સાથે ચારિત્ર મોહનીય પણ જાય છે. એટલે હવે એને એને ચારિત્ર મોહનીયમાં કેવું કેટલો ભાગ જાય છે તો કે અનંતાનુબંધીની પહેલી ચોકડી જાય છે, પૂરેપૂરું નથી જતું, પણ સમ્યક દર્શન થતાની સાથે ચારિત્ર મોહનીયની આપણે જે કહીએ છીએ કે ચાર ચોકડી કહીએ છીએ અનંતાનુબંધીની, અપ્રત્યાખ્યાનાવરણીયની, પ્રત્યાખ્યાનાવરણીયની અને સંજરણની, અને દરેકની અંદર ક્રોધ માન માયા લોભ લઈએ છીએ અને બીજા નવ નોકસાયો, તો એ બધાના નિમિત્ત કારણરૂપ એવા જ કર્મ છે. તો એ કર્મ જે છે એના ઉદયની સાથે જોડાઈ અને જીવ એવી એવા ભાવે થાય છે. તો જયારે સમ્યક દર્શન થાય છે તો એને સાચી સમ્યક શ્રદ્ધા થયા પછીથી એને અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ થતા નથી. એને અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ એટલે તીવ્ર એવો અર્થ નથી થતો. ઘણાના મનમાં એમ છે અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ હોય એટલે તીવ્ર હોય, તીવ્ર નહીં, એની જાત જ જુદી છે. એ એવી જાતના છે ગૃહિત મિથ્યાત્વ, જાણી જોઈ અને સામેથી એ ગૃહિત મિથ્યાત્વ ને પકડે છે. આ અગૃહિત મિથ્યાત્વ તો આપણને અનાદિનું ચાલ્યું આવતું હોય અને એમાં પછી ગૃહિત મિથ્યાત્વ ને નેવું ઉમેરે એટલે કે કુ ગુરુ કુ દેવ કુ શાસ્ત્ર ની શ્રદ્ધા કરે, એને માનનાર હોય એની અનુમોદના કરે, આ બધું જે કરે છે એ અનંતાનુબંધી નું કારણ છે. એ કૃપાળુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે. તો જેને સમ્યક શ્રદ્ધા થઈ છે એને આ અનંતાનુબંધીની ચોકડી જાય છે એટલે બહુ મોટી શાંતિ થાય છે. સમ્યક દર્શન થતા શું થાય છે? શ્રદ્ધા એકલી સમ્યક નથી થતી, પણ સાથે ચારિત્ર મૌનીયની અનંતાનુબંધીની ચોકડી જાય છે એટલે હવે એને અનંત અનુબંધ થાય એવું એવું ચારિત્ર તો થતું જ નથી.
હવે એવું ચારિત્ર એને થતું જ નથી, એટલે એનું મોટું કામ થઈ ગયું. એ જીવ હવે પાછો પડવાનો જ નહીં, એ પાછો પડવાનો જ નહીં. પણ જયારે શ્રદ્ધા જ ખોટી છે તો પછી બાયમાં ગમે તેવા ચારિત્ર લઈને બેઠો હોય તો એ શું, એનો કાંઈ અર્થ નથી. એટલે કહે છે કે ચારિત્રમાં ભૂલ હશે તો એ તો સુધરી શકશે, પણ શ્રદ્ધામાં શ્રદ્ધામાં ભૂલ હશે એ સુધરશે નહીં. અને આ કઈ શ્રદ્ધા ને કયા ચારિત્રની વાત છે અહીંયા? તો જે આ મોહની કર્મની બધી પ્રકૃતિ અને એ જેમાં નિમિત્ત કારણ થાય છે એ બધા, અને એની સામે જીવનો જે પુરુષાર્થ છે એની આ વાત ચાલી રહી છે કે જીવનો એવો પુરુષાર્થ થાય અને એને સમ્યક શ્રદ્ધા થાય, અનુભવ સહિતની, પોતાના આત્મના અનુભવ સહિતની શ્રદ્ધા થાય, તો એની સાથે એની આ ચારિત્ર મોહનીય કર્મની પહેલી પ્રકૃતિ અનંતાનુબંધીની, અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ અને એવા જ અનંતાનુબંધીના પેલા નવ નવ કષાયો પ્રતિ અરતિ વગેરે એ બધું એને જાય છે, એની આ વાત ચાલી રહી છે. એટલે એમાં શ્રદ્ધા સમ્યક થવી બહુ જરૂરી છે. પછી ભલે એને હજી આગળ બીજે ચારિત્ર નથી, એવું એને વ્રત તપ અંગીકાર કર્યા નથી, એમાં વ્રત તપ ની અંદર કઈક એને અચારિત્ર છે તો કઈ વાંધો નહીં. કૃપાળુદેવ એમ કે છે અહીંયા કે ચારિત્ર મોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શન મોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. કારણ કારણ હવે કે છે કે કારણ તો કે સમજવા ફેર થવાથી કરવા ફેર થાય. સમજણમાં ફેર હોય તો પછી જે કાર્ય થાય એમાં પણ પછી ફેર થાય. તો કાર્ય શું છે? એ ચારિત્ર નો પુરુષાર્થ જે છે તે કાર્ય છે. પણ હવે સમજ જ ફેર છે તો પછી એ ચારિત્ર ક્યાંથી એનું સાચું થવાનું? સમ્યક દર્શન નથી અને એમાં ભૂલ છે, એમાં ફેર છે, શ્રદ્ધામાં ફેર છે, તો પછી ચારિત્રમાં તો ફેર પડવાનો જ છે ને, ક્યાંથી એનું ચારિત્ર સમ્યક હોય? બીજી રીતે કહીએ તો જે વાત પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી કહે છે એ જ વાત કૃપાળુદેવે પણ અહીંયા કરી. જે શાસ્ત્રની વાત છે, કુંકુંદાચાર્ય ભગવાનના શાસ્ત્રની વાત છે, એ જ વાત અહીંયા કૃપાળુદેવે કરી છે. ક્યાંથી એનું ચારિત્ર હોય? અને એટલા માટે જ સમ્યક તો પ્રગટ કરવું કે જેની સાથે આટલું ચારિત્ર તો આવી જ જાય. એટલે હવે એને કોઈ બીજી ચિંતા કરવાની જરૂર નથી, એ આપોઆપ આગળ શ્રદ્ધાના બળે અને જેટલું ચારિત્ર એને છે એના બળે આગળ એ મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરશે જ. અને એટલે તો કૃપાળુદેવે એમ કહ્યું કે એને પછી વધુ ભાવ હોય જ નહીં, વધારેમાં વધારે 15 ભાવ હોય. એટલે તો કૃપાળુદેવે એમ કહ્યું છે, અહીંયા કારણ આપ્યું. શેનું કારણ આપ્યું? કે પેલો ચારિત્ર મોહનો લટક્યો છે એ ઠેકાણે આવી શકે, પણ દર્શન મોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. કેમ? કેમ કે દર્શન મોહનો જે પડ્યો છે એની શ્રદ્ધામાં ફેર છે, શ્રદ્ધામાં ભૂલ છે. તો જેની શ્રદ્ધામાં ભૂલ છે તો પછી એના કાર્યમાં ભૂલ આવે 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 ને આવે, એટલે કે એના ચારિત્રમાં ફેર હોય જ, એનું ચારિત્ર સમ્યક હોઈ શકે નહીં. એટલે કહે છે કે ફેર થવાથી, સમજમાં ફેર થવાથી ફેર કરવામાં ફેર થાય છે. બહુ સ્પષ્ટ કહી દીધું. હવે આગળ કહે છે કે વિતરાગ રૂપ જ્ઞાનીના વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. વિતરાગ રૂપ જ્ઞાનીના વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષ એના વચનની અંદર વિપરીત માન્યતા, વિપરીત વાત, વિરોધાભાસી વાત આવે જ નહીં. વિતરાગ રૂપ જ્ઞાનીના વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. એટલે એના એના વચનની અંદર કોઈ વિરોધાભાસી વાત પણ આવે નહીં, અને જીનેશ્વર ભગવાને જેમ માર્ગ પ્રકાશ્યો છે એના કરતા વિપરીત વાત પણ આવે જ નહીં. બધી વાત એમની જે હોય એ બરાબર જ હોય, જેમ પ્રભુએ માર્ગ દર્શાવ્યો છે, જેમ જગતનું સ્વરૂપ દર્શાવ્યું છે, જીવનું સ્વરૂપ જેમ પ્રકાશ્યું છે, એ જ પ્રમાણે એના વચનમાં પણ એ જ રીતે વાત આવે, બીજી રીતે હોય જ નહીં. બીજી રીતે હોય અથવા તો વિરોધાભાસી એના કથન હોય તો સમજવું, તો સમજવું કે જ્ઞાની નથી, તો એ જ્ઞાની નથી. એટલે એવા કેટલાય ધાર્મિક પુસ્તકો આપણને મળે, પણ એના રચનારા કોણ છે એને જરાક જોવા. એમને એવું સમ્યક દર્શન હતું, એમને જે આ જ્ઞાન પ્રાપ્ત થયું એ વિતરાગ વાણી છે, એટલે કે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી એમને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે કે બીજેથી?
જો વિતરાગની વાણીમાંથી, આ વિતરાગ વાણી છે એટલે કે એવા જીનેશ્વર ભગવાનની વાણીમાંથી એમને જ્ઞાન પ્રાપ્ત થયું હોય અને એ પ્રમાણે એ આગળ વધ્યા હોય એવી અનુભૂતિ પૂર્વક આગળ વધી અને એમણે જો શાસ્ત્રની રચના કરી હોય તો એમાં વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ નથી એમ કૃપાળુદેવ કહે છે. કેમ કે વિતરાગ રૂપ જ્ઞાનીના વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. અને કૃપાળુદેવે અગાઉ એ વાત પણ લીધી ને કે ગીતાની અંદર અવિરોધાભાસ નથી, એટલે કે વિરોધાભાસ છે, પણ સમજી શકીએ છીએ આપણે વિચાર કરીએ તો કે એ વિતરાગની વાણી નથી એટલે વિરોધાભાસ આવે, અન્યથાપણું આવે. જ્યારે વિતરાગની વાણી હોય એમાં અન્યથાપણું ન હોય, એટલે વિતરાગની વાણીમાંથી જે વસ્તુ સ્વરૂપને સમજી સ્વીકારી આત્મસાત કરી અને એવો જ એમણે અનુભવ કર્યો છે એ જૈન છે, જૈન મતમાં છે, જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં છે, એવા જ્ઞાની ના વચનની અંદર વિપરીતતા હોય નહીં, અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. જ નથી એમ મૂક્યો છે, કાંત કર્યું છે, સંભવ જ નથી, સંભવ નથી નહીં પણ સંભવ જ નથી, હોય જ નહીં, કેટલી મક્કમતાથી વાત મૂકી છે. નાની નાની વાતને આપણે બહુ સમજવાની જરૂર છે. અને કાગળ પણ લખે છે કે તેના અવલંબને રહી શિશુ રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત કરવી. જો એ વાણી એ જ્ઞાનીના વચનની શ્રદ્ધા કરી અને એના અવલંબને રહી અને શિશુ રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને, એટલે સોલિડ, એકદમ સોલિડ શ્રદ્ધાને જરાય ખસવા ન દેવી. કદાચ કોઈક વસ્તુ એને બરાબર ન સમજાઈ હોય, કઈક આશંકા રહી હોય તો પણ એ શ્રદ્ધાને ડગવા ન દેવી. શિશુ રેડ્યું હોય એમ, એટલે શિશુ રેડે એટલે સોલિડ થઈ જાય, તો કે છે કે એવી રીતે એ શ્રદ્ધાને મજબૂત કરવી, ભલે ઓઘે ઓઘે અહીંયા શબ્દ મૂકે છે ને, શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત કરવી, એટલે કદાચ પૂરેપૂરું કદાચ નથી સમજાયું તો પણ આગળ ઉપર મને એ વાત બરાબર સમજાશે, આગળ એ મને સમજાશે જ. અત્યારે એ વાતની શ્રદ્ધા બરાબર મજબૂત જ રાખવી, એ શ્રદ્ધામાંથી રગવું નહીં, એ શ્રદ્ધામાંથી રગવું નહીં. અને સમાપનાની અંદર પણ કૃપાળુદેવના એ વચન આવે છે ને, એ જીનેશ્વર ભગવાન આપે જે માર્ગ પ્રકાશ્યો છે એની મને ક્યારેય અશ્રદ્ધા ન થાય, એ વાત એમાં પણ એમણે લીધી છે. બરાબર છે ને, આપણે બોલીએ છીએ અહીંયા કે છે કે વિતરાગ રૂપ જ્ઞાનીના વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી, તેના અવલંબને રહી શિશુ રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત કરવી, ઓઘે પણ મજબૂત કરવી. ગુરુદેવ જયારે કુમકુંદાચાર્ય ભગવાનના શાસ્ત્રનો વિસ્તાર કરતા હોય એમાં કેટલીક વાત ન સમજાય એટલે આપણે મૂકી દઈએ એમ ન થવું જોઈએ, એના સ્થાને એમ થવું જોઈએ કે આ વાત તો બરાબર પરમ સત્ય જ છે, મને પૂરેપૂરી શ્રદ્ધા જ છે, મને અત્યારે નથી સમજાતું પણ પછી સમજાઈ જશે. સૂક્ષ્મ વાત ઘણી ન સમજાય પણ જેમ 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 એનો અભ્યાસ કરતા જઈએ એમ એમ આપણો ઉઘાડ થતો જાય અને પછી સમજ પડ્યા વિના રહે જ નહીં. કેમ સમજ ન પડે? ગુરુદેવ શું કહે છે કે ભગવાન આત્મા છો ને તો કેમ સમજાય નહીં? જ્ઞાન સ્વરૂપ છો તો એ વાત સમજાવવાની જ છે, આજે નહીં તો કાલે એ વાત સમજાવવાની જ છે. તો વિશ્વાસ કર, શ્રદ્ધા કર અને વધારે પ્રયત્ન કર. આત્માની વાત આત્માને નહીં સમજાય તો કોને સમજાવવાની છે? જડને સમજાવવાની છે. અહીંયા આગળ કહે છે કે જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે. કેટલું સ્પષ્ટ કૃપાળુદેવે કહ્યું છે અંદર કે જ્ઞાનીના વચનની અંદર ભૂલ નથી, જ્ઞાનીના વચનમાં ક્યારેય ભૂલ હોય નહીં, ક્યારેય વિરોધાભાસ ન હોય. એમની વાણી તો વિતરાગ રૂપ જ્ઞાનીના વચન કયા ને, એટલે એમની વાણી તો એવી જ હોય. તો કે છે કે જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની જ ભૂલ જ થાય છે, બીજું કઈ નથી. ફરીથી વાંચ, ફરીથી વિચાર, બીજાને પૂછ, એવું સત્સંગ કર પ્રભુ, પણ છોડી ના દઈશ, શંકા કરી અને એ વસ્તુને મૂકી ના દેતો, અથવા તો શાંત ચિત્તથી એમ એને સ્વીકારી લે. ઓઘે ઓઘે કહ્યું છે ને, રોઘે એટલે એમ સ્વીકારી લે, શ્રદ્ધા એની એમ જ રાખ અને વિશેષ સમજ તને આગળ ઉપર થઈ જશે, તું એમાં એમાં લાગ્યો રહીશ એટલે આગળ એ બધી વાત પણ સમજાઈ જશે. પણ એમ ના કહેતો કે એમાં ભૂલ છે, એમ ના માનતો.
જીવે વિચારવું કે તેમાં ભૂલ જેવો હોય તો પોતાની ભૂલ છે, પોતાની સમજની ભૂલ છે. વિતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે તે મતિ આ જીવમાં છે નહીં, એવી બુદ્ધિ આ જીવમાં નથી. વિતરાગ પુરુષોએ જે જે બુદ્ધિથી વાત કરી છે એમનો જ્ઞાનનો ઉઘાડ કેટલો કેવો ક્ષયોક્ષમ, એટલે એ વાત જે મતિથી કહી હોય એટલી બુદ્ધિ આ જીવમાં ન હોવાને કારણે એને ક્યાંક એમ લાગે કે આ વાત બરાબર નથી લાગતી, કેવી રીતે હોઈ શકે એવો પ્રશ્ન થાય, તો એમ વિચારવું કે ના, એ વિતરાગની વાણી છે, એ મહાપુરુષની વાણી છે, તો એમાં ભૂલ હોય નહીં, મને નથી સમજાતું એટલે એમાં મારી ક્યાંક ભૂલ છે. એટલે તે મતિ આ જીવમાં નથી, મારામાં નથી, એટલે મને નથી સમજાતું. અને આ જીવની મતિ તો હવે કૃપાળુ વિખે શું કહે છે, જુઓ આ જીવની મતિ તો બુદ્ધિ તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે. આપણને એમ લાગે બહુ મોટી આપણે ભૂલ કરતા હોઈએ તો આપણને એમ થાય કે આ જગ્યાએ કૃપાળદેવ આવી અને મને એક તમાચો મારી દે ને તો પણ મને વાંધો નથી, એના જેવી આ વાત છે. આપણી બુદ્ધિ ક્યાં ક્યાં સુધી પહોંચે અને ક્યાં રોકાઈ રહે છે, નાની નાની વાતોની અંદર, સાવ સામાન્ય ક્ષુલક વાતની અંદર આપણે પોતાની હોશિયારી બતાવીએ છીએ. શાકમાં મીઠું ઓછું પડ્યું ને એને માટે થઈને કંકાસ કરીએ ને એના સંબંધીની ચર્ચા કરીએ ને જમવા બેસીએ ત્યારે ટેબલ ઉપર ખાવાની એટલી બધી વાતો કરીએ, અરે ફક્ત પોષણ માટે ખોરાક લેવાનો છે એના સ્થાને ક્યાં ને ક્યાં પહોંચી જઈએ છીએ, કેટલી રેસીપીની વાત કરીએ ને શું ને શું ને આ તે ને બધું દાપણો દોડીએ છીએ ને, એ ત્યાં બુદ્ધિ રોકાઈ ગઈ છે. કૃપાળુદેવ એમ કે છે આ જીવની મતિ ક્યાં રોકાઈ ગઈ છે કે શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે. એનો અર્થ શું? એનો અર્થ કે આપણે એમાંથી જ ઊંચા આવતા નથી, એમાં જ રોકાઈ રહ્યા છે. સાધક જીવને આ ન શોભે, કૃપાળુદેવે બહુ મોટી વાત કરી છે, આપણી આંખ ઉગાડી દે એવી વાત કરી છે કે આ બધું મને ન હોય, આ ખાવું પીવું આ તે બધી વાતની આવી લાંબી લાંબી ચર્ચાઓ ને રેસીપી ને આ બધામાં હું નથી શોભતો. ભાઈ ભગવાન આત્મા છું તો પછી ભગવાન આત્મા થઈને રહું ને? ગુરુદેવ કહે છે કે તું ભગવાન છો તો ભગવાન થઈને રહે ને. આ શું મંડાણો છે આ બધી નાની નાની વાતોમાં, સામાન્ય બધી વાતોની અંદર, અને એને કારણે રાગ દ્વેષ રાગ દ્વેષ રાગ દ્વેષ, સવારે ઉઠે ત્યાંથી સુઈ જાય ત્યાં સુધીમાં બીજું કરે છે શું તું? આ કૃપાળુદેવ આપણને જાણે કે એમ કહેતા હોય એમ લાગે છે કે ભાઈ તારી મતિ તો માત્ર આટલી જ રોકાઈ ગઈ છે, શાકમાં મીઠું ઓછું પડ્યું હોય ત્યાં જ તું તો રોકાઈ ગયો, એટલે ક્યાં આ આખા રોજિંદા જે 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 વાતો બને છે એમાં જ તું તો રોકાઈ ગયો ને તારી જાતને હોશિયાર માને છે. પછી એમાં બધો અર્થ આવી જાય, એ રસોઈની વાત હોય તો એ પણ આવી જાય ને શોપિંગની વાત હોય તો એમાં પણ એ પણ આવી જાય, અને રિનોવેશન ઘરમાં કરાવતો હોય તો એ પણ વાત આવી જાય, એમાં જ એ રોકાઈ ગયો છે એવી નાની 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 સામાન્ય વાતમાં. જે ખરેખર જોઈએ તો એમાંનું એક પણ કાર્ય એની ઈચ્છા પ્રમાણે થતું નથી, કેમ કે પૂતગળના પરિણામ જે છે એ પૂતગળના પરિણામ તો જે થવા યોગ્ય હોય તે સમયે તે જ થાય છે. ગુરુદેવે આ વાત હજારો વખત સમજાવી છે, કોઈ પૂતગળના કાર્યો તું કરી શકતો જ નથી, પૂતગળના કાર્યો કરવા માટે તું સક્ષમ નથી. અને કૃપાળુદેવે પણ એ વાત કરી છે કે કરતા જયારે કહ્યો ત્યારે શેનો કરતા કહ્યો? પોતાના સ્વભાવ ભાવનો કરતા કહ્યો નિશ્ચયથી, અને વ્યવહારથી શુભાશુભ ભાવનો કરતા કહ્યો કે જેને કારણે એને કર્મના બંધ પડે છે એનો, અને ઘર નગર આદિનો કરતા તો ઉપચારથી કહ્યો, માત્ર ઉપચારથી. એટલે ખરેખર કરી ન શકે એ તો ઉપચારથી કહેવાય કે ભાઈ આ બધું અમે બનાવીએ, ઘર બનાવ્યું ને આ કર્યું ને તે કર્યું બધું, એને તો કૃપાળુદેવે ઉપચારથી કહ્યો છે કરતા. અને એ તો વાત ગુરુદેવ કરે છે કે ભાઈ તું શેનો કરતા, પરનો કરતા તો તું થઈ શકતો નથી. અને આપણે એ જ વાત લઈને બેઠા છીએ એટલે કૃપાળુદેવ આપણને અહીંયા તમાચો મારે છે કે તારી બુદ્ધિ ક્યાં સુધી પહોંચે છે કે આ શાકમાં મીઠું ઓછું પડ્યું ને વધારે પડ્યું ને એમાં જ તું તો રોકાઈ ગયો છે, બીજું કઈ ભાન પડે છે? એ સિવાય તને આત્માની વાતનું કઈ ભાન પડે છે? એટલે આટલી ઓછી બુદ્ધિ અને આમાં ને આમાં તું પાછો રોકાઈ રહ્યો, કોઈ પ્રયત્ન ન કરે, અને પછી તને વિતરાગ પુરુષોએ જે વાત કરી હોય એ વાત તને સમજમાં ના આવે, એ વાત સમજાય એવી છે, એમાં તારો દોષ છે, તારી ભૂલ છે, એ મહાપુરુષની ભૂલ નથી. વિતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે તે મતિ આ જીવમાં નથી, મારામાં નથી,
અને આ જીવની મતિ, મારી મતિ તો આ શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે. તો પછી વિતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે? ઓહો, સાક્ષાત વિતરાગ પરમેશ્વરે જે પરમ સત્ય પ્રકાશ્યું, જેને આત્મસાત કરી અને સ્વાનુભૂતિ કર્યા પછીથી એવા જ્ઞાની પુરુષો જ્યારે આ વાત સમજાવે છે તો એટલું સમજમાં નથી આવતું તો પછી વિતરાગના જ્ઞાનનો તો શું મુકાબલો? સર્વજ્ઞ પરમેશ્વર, અરે ભગવાન, એની સામે હું ક્યાં છું? મુકાબલો એટલે હું ક્યાં છું? વિતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે? જ્ઞાન ને તું ક્યાંથી એ પચાવી શકીશ પ્રભુ? તું ક્યાંથી પચાવી શકીશ જો તું આમને આમ આવો જ રોકાઈ ગઈશ, બારમા ને બારમા જ રોકાઈ ગઈશ તો પછી તારું શું થશે? અને એટલા માટે જ વિતરાગની વાણીનું મહત્વ છે. અને એ વાત પહેલા પણ જે કરી છે અને એને ક્યારેય છોડાય નહીં, ક્યારેય ન છોડાય. પોતે સમ્યક દર્શન પ્રગટ કરે તો પણ વિતરાગ વાણીનો ત્યાગ કરાય જ નહીં. સમ્યક દર્શન પ્રગટ કરે ચોથે ગુણ સ્થાને હોય, પાંચમે ગુણ સ્થાને હોય કે છઠ્ઠે ગુણ સ્થાને હોય, જ્યારે એ સ્વવિકલ્પ દશામાં હોય છે તો ત્યારે એ એવા શાસ્ત્ર જે વિતરાગ વાણી છે, જીનેશ્વર ભગવાનની વાણી છે, જીનવાણી, એને છોડે જ નહીં. કેમ કે એના દ્વારા જ એ વધારે ને વધારે સ્વવિકલ્પ દશાની અંદર વધારે વિશુદ્ધિ કરતો જાય છે અને આગળ વધતો જાય છે. અને પછી સાતમા ગુણસ્થાનથી તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે, પણ છતાં એ જે પ્રાપ્ત કર્યું છે એ એનું જે આપણે એમ જે કહીએ કે બેકઅપ રહે છે, એનો આધાર રહે છે. ક્યાં સુધી આધાર રહે છે? કે જ્યાં સુધી એ તેરમું ગુણસ્થાન પ્રગટ નથી કરતો ત્યાં સુધી, એટલે કે બારમા ગુણસ્થાન સુધી એનો આધાર રહે છે. અને એ વાત પહેલા કૃપાળુદેવે કરી છે અને અત્યારે ફરીથી કહે છે કે તેથી બારમા ગુણ સ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે. હવે એ વખતે જ્ઞાનીનું અવલંબન તો લે એમ બનતું નથી, કેમ કે એ તો નિર્વિકલ્પ ધ્યાનમાં છે. એ તો શુક્લ ધ્યાન પ્રગટ્યું છે. આઠમા ગુણ સ્થાને પહેલું શુક્લ ધ્યાન પ્રગટે છે, બારમા ગુણ સ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે, અને પછી તેરમું ગુણ સ્થાન આવે છે, અરિયંત પરમાત્મા બને છે. તો એવી દશાની અંદર કઈ એ સ્વવિકલ્પ દશામાં તો નથી, પણ એ જ્ઞાનીનું અવલંબન લેવું એટલે કે જે પૂર્વે જે જ્ઞાનીએ જે વાત કરી છે એ વાત જે છે એને કાર્યકારી થાય છે એમ કેવું છે. એટલે એનો અર્થ એમ થયો કે ભલે ને તમે સમ્યકદર્શી થયા હોય, ચોથે હો, અરે આગળ વધ્યા હો, પાંચમે આવ્યા હો, અરે છઠ્ઠે સાતમે ગુણસ્થાને જુલતા મુનિરાજ હો, તો પણ જયારે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી અને છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે ત્યારે પણ જીનવાણી જ હોય, જીનવાણી સિવાય બીજી કોઈ વાત હોય જ નહીં, જીનવાણી સિવાય બીજી કોઈ વાતમાં પડે જ નહીં, એવા શાસ્ત્ર અમૂલ્ય વસ્તુ છે એને એ છોડે જ નહીં. એવા અમૂલ્ય શાસ્ત્ર, એવી જીનવાણી ને છોડવાનો એને વિકલ્પ ના આવે કે ના ના આપણે કઈ જરૂર નથી, હવે આપણને તો સમ્યક દર્શન થઈ ગયું, અથવા તો આપણે તો હવે ધ્યાન કરીએ છીએ, આપણને તો સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, એટલે ના, એવો વિકલ્પ ન હોય. જીનવાણીને છોડવાનો તો વિકલ્પ ન હોય. યોગાનો યોગ આજે જ આ વાત આવી. સવારે કઈક વાત હતી આવી તો જીનવાણી ને માટેની આ વાત કૃપાળુદેવે કેવી અદભુત વાત લખી છે કે ત્યાં સુધી મુનિઓને પણ હોય એમ કહી દીધું. બહુ સુંદર વાત છે, અદભુત વાત છે. આગળ કહે છે કે અધિકારી નહીં છતાં પણ, જો અહીંયા કેટલીક વાત લખી છે રાખ સમજવા જેવી છે શાંતિથી, કે અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે છે. પોતાને એવી યોગ્યતા ન હોય તો અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે છે, તે માત્ર આ જીવે પોતાને જ્ઞાની તથા દાયો માની લીધેલો હોવાથી તેનું માન ગાળવાના હેતુથી છે. એટલે કોઈક વખત એ અપેક્ષાથી વાત હોય છે કે એને કહેવામાં આવે કે તું તો શું જાણે છે, એટલે એવી વાત જયારે ઊંચી મૂકી દેવામાં આવે ત્યારે એને થાય કરે પોતે તો કાંઈ નથી. યાદ શક્તિની બાબતમાં અમારા પિતાશ્રી ક્યારેક કઈ વાત કરતા હતા એટલે આપણું બધું અભિમાન ગળી જાય. અને ખાસ તો એક વખત જયારે એ વાત નીકળી કે પંડિત ટોડરમલજી નું જે મોક્ષ માર્ગ પ્રકાશક છે એની પ્રસ્તાવનામાં ક્યાંક લખ્યું છે કે આ કે મંદ બુદ્ધિના જીવો માટે આ લખું છું, ત્યારે મેં પ્રશ્ન કર્યો. ઘણા વર્ષો પહેલાની વાત, લગભગ 40-41 વર્ષ પહેલાની વાત હશે, કે આ મંદ બુદ્ધિના જીવો માટે એમ કેમ લખ્યું? તો કે મંદ બુદ્ધિના જ કહેવાય આપણે બધા.
ત્યારે મને પ્રશ્ન થયો કે આપણે બધા મંદ બુદ્ધિ ના કહેવાય એમ? તો કે હા, પ્રખર બુદ્ધિ કોને કહેવાય? તો કે પ્રખર બુદ્ધિ તો એ કહેવાય કે જે દિવસની અંદર 2000 શ્લોક એના અર્થ સહિત, એના ભાવાર્થ સહિત, એના ભાવ સહિત જે કંઠસ્થ કરી નાખે એ પ્રખર બુદ્ધિ કહેવાય. એવા પ્રખર બુદ્ધિ જીવો પહેલા હતા ભગવાનના વખતમાં, એવા ગંધર્વ વગેરે, એવા પ્રખર બુદ્ધિ જીવો 2000 શ્લોક ને એક વખતમાં વાંચીને કંઠસ્થ કરે, એટલું નહીં એના ભાવ સહિત અને એની આસપાસની બધી કઈ રીતે છે આપણે જયારે સમજીએ છીએ, ત્યારે 5 રીતે વસ્તુને સમજીએ છીએ ને, કઈ રીતે કયા મતનું છે, એનો ભાવ શું છે, એનું પ્રયોજન શું છે, આ બધી વાતને સમજીએ છીએ ને, કયા નયનું છે કથન, તો એ શ્લોકને એ અપેક્ષાથી આખો પૂરેપૂરો સમજી લે. અને એ પણ કેવી, કેટલી ઝડપથી, દિવસમાં 2000 શ્લોક, આ પ્રખર બુદ્ધિ કહેવાય. આવા પ્રખર બુદ્ધિ હતા. ગણધર ભગવાનની વાત કરીએ પણ ગણધર ભગવાન નો ક્ષયોક્ષમ કેવો, તો એમની જયારે વાત કરીએ ત્યારે આપણું માન જે છે ને, આપણને આવડે છે એ બધું જે છે ને આમ ગળી જાય, આપણને થયા આપણે તો કાંઈ નથી એમ થઈ જાય. એટલે કૃપાળુદેવ એ અપેક્ષાથી અહીંયા થોડી વાત લખી છે કે અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે છે તો તે માત્ર આ જીવે પોતાને જ્ઞાની તથા દાયો માની લીધેલો હોવાથી તેનું માન ગાળવાના હેતુથી. એટલે સામા જીવને માટે પણ એ વાત લાગુ પડે છે. અને બીજી રીતે જોઈએ તો આમાં એક ભાવ એવો પણ થાય છે કે આ જીવે એટલે પોતે જયારે એની ઊંચી અધિકારી નહીં હોવા છતાં એ વાત કરે છે તો એમાં એને પોતાને જ પોતાનું માન જે છે ને એ ગળી જાય છે. ખરે કે આવી અદભુત વાત હોય, મને તો એના એના પ્રમાણમાં કાંઈ નથી આવડતું, કાંઈ સમજણ નથી, કાંઈમાં મારી તો સ્પષ્ટતા નથી, મારો તો કાંઈ ક્ષયક્ષમ નથી, એમ એનું માન ગળી જાય એ હેતુથી. અને નીચેના સ્થાનકેથી વાતો કહેવામાં આવે છે તે માત્ર તેઓ પ્રસંગ પ્રાપ્ત થયે નીચે ને નીચે જ રહે. નીચેના સ્થાનથી સ્થાનકથી વાત કરવામાં આવે છે તે માત્ર તેઓ પ્રસંગ પ્રાપ્ત થયે, એટલે એવો પ્રસંગ. તો ત્યાં ને ત્યાં જ નીચે ને નીચે જ રહે એટલે અભિમાન માનવા ચાલ્યો જાય એ અપેક્ષાથી અહીંયા સમજવાનું. નીચે નીચે જ રહે એટલે કે જે જે જેટલો જેટલી એની યોગ્યતા છે તે યોગ્યતા પ્રમાણે આગળ વધે ત્યાંથી શરૂ કરીને એ અપેક્ષાથી કહેવામાં આવી છે. બસ એવો એનો અર્થ બેસે છે. તો આ 31મો અંક થયો. 32મો અંક લેવાની ઈચ્છા હતી પણ હવે આજે નથી લેતા. આપણે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. એકત્રીસમા આંક ઉપર ફરી ફરીને વિચારવા માટે ખાસ અનુમોદના છે.